विद्यार्थी मित्रों सुप्रभात। आज आप उदाहरण नंबर 5 जमनी रकम अहीं बोर्ड पर लखेली छे एमने आज आप बात करवी छे बराबर। तो आज ना वीडियो में आप उदाहरण जोए अने आगे एक थियरी छे थियरी नो टॉपिक छे जो छे। ओके मित्रों, तो काल ना वीडियो में आप उदाहरण नंबर 4 छे एमनो अभ्यास कर्यो छे अने कार्य ऊर्जा प्रमेय छे ये कार्य ऊर्जा प्रमेय अने गति ऊर्जा नी बात करी छे। आज आप उदाहरण नंबर 5 ए 5 छे जोवू छे अने जे गया वीडियो में तमे एनिमेशन में चल बड़बड़े थतुं कार्य छे आज चल बड़बड़े थता कार्य ऊर्जा नो प्रमेय छे आ दाखला पछी आपणे मेळवो छे। ओके, तो अहीं छे हवे आपणे उदाहरण नंबर 5 छे 5 पर आवीए छीए। उदाहरण नंबर 5 नी रकम बोर्ड पर तमने एवुं कहे छे, एक रेलवे प्लेटफॉर्म नी खरबसडी चपाटी पर एक बहन पतराडी पेटी ने खसेड़े छे। ओके, हवे आपणे अत्यारे तो बेग आवी गया छे व्हीलवाळा, એટલે આપણે એ ટોલી બેગ છે ટોલી બેગ ને આમ ખસેડતા હોય બરાબર। હવે રેલવે પ્લેટફોર્મ છે એ ખરબસડું જ હોવાનું બરાબર, ત્યાં છે સ્ટાઈલો એવી કઈ હોતી નથી એટલે ખરબસડું પ્લેટ છે એટલે એનો મતલબ એવો છે કે સપાટી ખરબસડી છે એટલે ઘર્ષણ વધારે લાગતું હશે બરાબર। તો એ પેટી પાછી પતરાની છે અને તેણી એટલે કે બહેન 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે। ત્યારબાદ થાકની માત્રા વધતા તેણે લગાડેલ બળ રેખીય ઘટીને 50 ન્યૂટન થાય છે। પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે। બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો અને બળો વડે 20 મીટર અંતર સુધી એમાં થયેલું કાર્ય શોધવાનું છે। 2 વસ્તુ મિત્રો આપણે અહીંયા કરવાની છે, આમ તો 3 વસ્તુ થાય, એક આલેખ દોરવાનો છે, એક બહેન વડે થયેલું કાર્ય અને બહેન કાર્ય કરે છે એની વિરોધમાં ઘર્ષણ બળ લાગે છે તો એ ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય એટલે બે બળ વડે, એક તો બહેન વડે બહેનના બળથી થયેલું કાર્ય અને બહેન જે બળ લગાડે છે એની વિરુદ્ધ ઘર્ષણ બળ લાગે છે તો એ ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય એટલે અહીંયા આપણે જો કીધું 20 મીટર અંતર સુધીમાં થયેલા કાર્ય શોધો બરાબર। તો બે કાર્ય થશે, એક તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય, એક તો મહિલા જે બહેન છે બહેન બળ લગાડે છે એના વડે થતું કાર્ય અને આલેખ દોરવાનો છે। તો અહીંયા આપણને આલેખ કીધો ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર નો આલેખ દોરો। ઓકે, તો અહીંયા જો મિત્રો હું ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર નો આલેખ છે એ તમને દોરીને બતાવું છું। ઓકે, આ છે એક્સ અક્ષ છે, એક્સ અક્ષ પર હું સ્થાનાંતર લઉં છું, શું લઉં છું સ્થાનાંતર, અને આ છે વાય અક્ષ છે, વાય અક્ષ પર હું ઘર્ષણ બળ લઉં છું। ઓકે, મહિલા છે ઘર્ષણ બળ એટલે મિત્રો વિરુદ્ધમાં લાગે બરાબર, આ પ્લસ છે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે, તો જો એને કીધું તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે, હવે ધારો કે અહીંથી હું લઉં અહીંયા 10 મીટર છે, અહીંયા 10 મીટર અંતર છે, તેણી કુલ અંતર કેટલું કાપે છે તો કે કુલ 20 મીટર અંતર કાપે એટલે અહીંથી અહીંયા સુધીનું 10 મીટર, ત્યાંથી અહીંયા સુધીનું કુલ અંતર 20 મીટર થયું બરાબર। એટલે તેણી છે પેલા સ્થાનાંતર કુલ અંતર કેટલું આપેલું છે તો કે કુલ અંતર 20 મીટર છે, તો મેં આ અક્ષ સ્થાનાંતરની છે એક્સ અક્ષ, તો સ્થાનાંતર કુલ કેટલું લીધું તો કે 20 મીટર લીધું, વધુમાં વધુ કેટલા ન્યૂટન બળ લગાડે છે તો કે 100 ન્યૂટન બળ લગાડે છે એટલે અહીંયા 100 ન્યૂટન બળ લાગે છે। હવે તેણી 10 મીટર સુધી જાય છે અને પછી ઘટી અને 50 એટલે 50 ધારો કે 50 ન્યૂટન બળ છે અહીંયા છે અને એની વિરુદ્ધમાં મિત્રો ઘર્ષણ બળ આપણને કીધું છે બરાબર, બેન લગાડે બળ 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ, તો ઘર્ષણ બળ એની વિરુદ્ધમાં એટલે અહીંયા 50 થાય તો એની વિરુદ્ધમાં અહીંયા -50 ન્યૂટન થશે। ઓકે, આ છે બળ લાગે છે અને આ એનો વિરુદ્ધ કરતું ઘર્ષણ બળ છે। મહિલા છે બેગ ઢસડીને જાય છે એટલે મહિલા એ બળ લગાડે છે બરાબર, તો એ બળ 50 ન્યૂટન 100 ન્યૂટન છે અને મહિલા જે બળ લગાડે છે ઉપર તરફ છે તો એનું વિરોધમાં બળ એટલે ન્યૂટન બળ, ઘર્ષણ બળ છે નીચેની તરફ હશે ને એટલે -50 ન્યૂટન બળ બરાબર, હું આમ ટોલી ઢસડીને જાઉં છું તો હું આમ બળ લગાડું છું ઘર્ષણ બળ એની વિરુદ્ધ આમ લાગશે, બંને વિરુદ્ધ હશે એટલે આ બંને એકબીજા કેવા છે આ ઉપર તરફ તો આ નીચે તરફ। ઓકે, તો મહિલા દ્વારા લાગતું બળ છે એ બળ ની હું મિત્ર અહીંયા વાત કરું તો પેલા મહિલા છે એ 100 ન્યૂટન બળ કેટલા તો કે આ 100 ન્યૂટન બળ 10 મીટર સુધી લગાડે છે એટલે અહીંયા 10 મીટર છે
ओके तो અહીંયા સુધી મહિલા છે એ 10 ન્યૂટન લગાડે છે તો અહીં 0 થી શરૂ કર્યું બળ એટલે આ એ બી સી અને ડી ઓકે એક લંબ ચોરસ બને છે ઓકે પછી ન્યાતી આપણે વાત કરીએ કે એ મહિલા ઘટીને 50 ન્યૂટન એ રેખીય કીધું છે શબ્દ કેવો વાપરો છે રેખીય તો રેખીય ઘટીને 50 ન્યૂટન આવે તો 50 ન્યૂટન એટલે મિત્રો 50 ન્યૂટન સુધી 20 મીટર કાપે છે તો આ રેખીય ઘટવું એટલે આમ થયું ને આ રેખીય રીતે ઘટવું છે ઓકે તો આ સી ડી આ ઈ એફ ને લઈએ કારણ કે એફ આપણે બળ માટે લીધું એટલે અહીં હું આઈ વાપરું છું ઓકે એવી જ રીતે વિરુદ્ધમાં ન્યૂટન બળ છે એ 20 મીટર સુધી લાગે છે એટલે અહીંયા હું આમ લઈશ ને તો અહીંયા કેટલો થશે તો કે એચ આઈ આઈ એચ અને અહીંયા જી ઓકે તો અહીંયા છે પહેલા મહિલા છે સમજાવું છું ફરીથી આ લેખ આખો સમજાવું છું કે આપણે વાય અક્ષ પર બળ લીધું છે અને એક્સ અક્ષ પર સ્થાનાંતર લીધું વધુમાં વધુ સ્થાનાંતર 20 મીટર છે અને વધુમાં વધુ બળ 100 ન્યૂટન છે ઓકે હવે મહિલા છે એ મહિલા શરૂઆતમાં છે ને 10 મીટર સુધી એ 100 ન્યૂટન બળ લગાડે છે એટલે 10 મીટર સુધી 100 ન્યૂટન પછી મહિલા થાકી જાય છે થાકી જવાથી રેખીય રીતે ઘટાડે છે બરાબર તો 10 થી 20 મીટરે પાછી પહોંચે છે ત્યાં સુધી એનું બળ કેટલું થઈ જાય તો કે 50 ન્યૂટન થઈ જાય એટલે રેખીય રીતે ઘટતું જાય છે ઓકે ડાયરેક્ટ નથી ઘટી જતું કે ડાયરેક્ટ 50 ન્યૂટન આમ નથી થઈ જતું રેખીય રીતે આ રીતે ઘટે છે એટલે 20 મીટરે પહોંચે તો એનું બળ કેટલું થઈ જાય 50 ન્યૂટન તો એનું ઘર્ષણ બળ વિરુદ્ધ કેટલું થઈ ગયું તો કે 50 ન્યૂટન એટલે એ માઇનસ થઈ ગયું બરાબર તો અહીંયા મેં લખ્યું છે તો આ આપણે આલેખ દોર્યો છે શું દોર્યો છે આલેખ ઓકે હવે મિત્રો આપણે વાત કરવી છે કે આલેખ દોરો તો આલેખ દોરી દીધો છે ઓકે હવે આપણને કીધું છે બળો વડે અને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલા કાર્ય બળો વડે એટલે બે પ્રકારના બળ છે તો બેન વડે બેગ ને બળ લાગે છે બેગ પર કે ટોલી પર ટૂંકમાં એ આપણને શું કીધું છે તો કે એક બેન છે એ પેટી પેટી પર છે બે પ્રકારના બળ લાગે એક તો બેન ઢસડે છે તો એ બેન નું બળ અને બીજું એનું વિરુદ્ધ કરતું ઘર્ષણ બળ તો એ બળો છે એ 20 મીટર સુધી ના અંતરમાં કાર્ય કેટલું થશે બરાબર તો પહેલા બેન માટે થયેલું કાર્ય આપણે શોધીએ બહેન માટે થયેલ કાર્ય કાર્ય એટલે W બરાબર F એટલે બહેન માટે જે બળ લાગે છે એ બળ એના માટે થયેલું કાર્ય છે મિત્રો કેટલું થયું તો તમે જો આ બેને ઉપરના ભાગમાં કાર્ય કર્યું બેને કર્યું અને નીચેના ભાગમાં જે કાંઈ કાર્ય થયું છે એ મિત્રો કોણે કર્યું તો કે ઘર્ષણ બળ દ્વારા થયું બરાબર આ બેન દ્વારા બળ લાગ્યું તો બેન દ્વારા લાગતા બળથી થયેલું કાર્ય છે અને આ ઘર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય છે બરાબર બહેન માટે થયેલ બહેન એ લખું બહેન દ્વારા લાગેલા બળ વડે થયેલ કાર્ય ઓકે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે બેન દ્વારા પહેલા શરૂઆતમાં કાર્ય કેટલું થયું તો કે એ બી સી ડી બરાબર લંબ ચોરસ એ બી સી ડી નું ક્ષેત્રફળ એટલે હું લખીશ લંબ ચોરસ એ બી સી ડી નું ક્ષેત્રફળ વત્તા વન હાફ વત્તા વન હાફ કોનો થશે તો કે આ છે કેવું બન્યું તો કે સમલંબ ચતુષ્કોણ છે બરાબર તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તો વન હાફ સમલંબ ચતુષ્કોણ નું સમલંબ ચતુષ્કોણ શું છે તો કે ડી સી ઈ આઈ એટલે અહીં લખું સી ડી ઈ આઈ નું ક્ષેત્રફળ ઓકે મિત્રો લંબચોરસ નું ક્ષેત્રફળ એટલે કે એ બી ગુણ્યા એ ડી લઈશું બરાબર લંબચોરસ નું ક્ષેત્રફળ એટલે કે એ ડી ગુણ્યા એ બી અથવા તો એ બી ગુણ્યા એ ડી વત્તા વન હા સમલંબ ચતુષ્કોણ છે તો સમલંબ ચતુષ્કોણ નું મિત્રો કેટલો થશે તો કે ડી સી ડી વત્તા ઈ આઈ ગુણ્યા ડી આઈ બરાબર તો અહીંયા આપણે લઈએ કે પેલા તો આ અને આ બંનેનો સરવાળો એટલે જો આ મોટું છે આ નાનું છે બરાબર એટલે આટલું શોધવું છે ક્રમાંક ઘટતો જાય એટલે વન હાફ એમનો સરવાળો સી ડી વત્તા
ei गुणिया શું થશે તો કે d i d i ઓકે આવું બનશે બધા જ મિત્રો જે આપણે અહીંયા મૂલ્ય મૂકવું છે ઓકે તો મૂલ્ય મૂકે અને આપણને જે મળે છે એ શું મળે છે તો કે જોઈએ a થી b કેટલું છે મિત્રો તો કે 100 ન્યૂટન a થી b કેટલું છે તો કે 10 એટલે a થી b 100 ગુણ્યા અરે સોરી a થી b એટલે આ a થી b કેટલું છે અંતર તો કે 10 મીટર છે હવે a થી b એટલે a થી b કેટલું છે મિત્રો તો કે 100 છે વત્તા 1/2 cd હવે c થી d કેટલું થશે તો કે c થી d 100 થશે ઓકે એટલે અહીંયા c થી d 100 વત્તા ei એટલે અહીંયાથી અહીંથી અહીંયા સુધી કેટલું થયું તો કે 50 થયું તો ei કેટલું છે તો કે 50 ગુણ્યા di dti અહીંયા સુધીનું 10 છે અહીંથી અહીંયા સુધીનું 20 નથી થતું કુલ 20 છે બરાબર એટલે આમાંથી આ બાદ કરી દો એટલે 20 માંથી 10 બાદ કરી દો એટલે di નું મૂલ્ય મળે કારણ કે ai છે કેટલું છે 20 છે મારે શોધવાનું છે તો કે di તો કે ai માઈનસ di બરાબર ai માઈનસ di એટલે આપણને di છે કેટલો મળશે તો કે 20 માઈનસ 10 કરો એટલે કુલ 10 જ વધે આમાં કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી અહીંથી અહીંયા સુધીનું 10 છે તો અહીંથી અહીંયા સુધીનું 10 જ હોવાનું બરાબર તો ગુણ્યા અહીંયા કેટલું કરશું આપણે 10 કરશું ઓકે હવે મિત્રો આપણે અહીંયા જોઈએ કે 100 ગુણ્યા 10 એટલે 1000 વત્તા 1/2 100 વત્તા 50 એટલે 150 150 અને ગુણ્યા 10 એટલે કે 1500 હવે 1500 એટલે કેટલા થશે તો કે 750 થશે બરાબર એટલે 1500 ભાગ્યા 2 એટલે 1000 + 750 તો અહીંયા કેટલા વધે 1750 જૂલ આ બેન વડે થયેલું કાર્ય મને મળે છે બરાબર હવે આ બેન વડે થયેલું કાર્ય છે હવે મારે કોના વડે થયેલું કાર્ય શોધવું છે તો કે હવે મારે મહિલા વડે થયેલું કાર્ય તો આપણે શોધ્યું છે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધવું છે તો અહીંયા હું લખું ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઓકે તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય એટલે મિત્રો F પણ કેવો F લઈશું તો કે સ્મોલ એટલે W સ્મોલ F ઇક્વલ ટુ ઘર્ષણ બળ વડે થતું કાર્ય એટલે શું તો કે લંબ ચોરસ AGHR નું ક્ષેત્રફળ એટલે આપણને ઘર્ષણ બળ મળી જાય તો લંબ ચોરસ AGHI નું ક્ષેત્રફળ ઓકે તો લંબ ચોરસ નું ક્ષેત્રફળ એટલે શું થશે તો કે AG ગુણ્યા GH AG કેટલું છે તો કે A થી G માઇનસ 50 છે કેટલું છે મિત્રો માઇનસ 50 છે તો અહીંયા હું કેટલા મૂકીશ માઇનસ 50 ગુણ્યા GH G થી H એટલે કેટલું થયું તો કે A થી I જેટલું એટલે 20 થયું ને તો અહીંયા છે હું કેટલા મૂકીશ 20 5 2 10 અને 2 શૂન્ય આ એટલે કેટલા થયા તો કે 1000 જૂલ પણ અહીંયા છે વિરુદ્ધ એટલે આ છે વિરુદ્ધ એટલે શું દર્શાવે છે મિત્રો માઇનસ તો કે ઋણ દિશા એ દર્શાવે છે કે છે y અક્ષની નીચેની દિશામાં મળે છે આપણને ઘર્ષણ બળ એટલે કે આ બળની વિરુદ્ધમાં છે તો એ આપણને કેટલું મળે છે તો કે 1000 જૂલ છે એ મળે છે ઓકે મિત્રો તો આ હતું આપણું ઉદાહરણ નંબર 6.5 હવે આપણે છે થિયરીકલ ટોપિક જોવું છે તો કે કાલે આપણે છે જોયું છે કે જળબળ વડે થતું કાર્ય એનિમેશન માં જોયું એટલા માટે કે મિત્રો એ સહેલું હતું હું તમને બોર્ડ પર સમજાવું તો ખ્યાલ ન આવત પણ તમને એનિમેશન માં મેં કાલે વિડીયો માં એટલા માટે એમ કીધું કે તમે જળબળ વડે થતું કાર્ય જોઈ શકો તો એ શું કહેવા માંગે છે તો બે ભણી શકો પણ આજે આપણે જળબળ વડે થતા કાર્ય ઉર્જા પ્રમેય છે એની વાત કરવી છે બહુ અગત્યનો છે સરસ મજાનો છે અને સહેલો ટોપિક છે ઓકે તો આમનો એક એસએસ લઈ લો ઓકે મિત્રો તો આ છે હવે સાફ કરી દઉં છું
कार्य जेमनी आपणे वात करवी छे तो अहींया हुं लखुं छुं आगळनो आपणो टॉपिक चल बळ वडे थता कार्य ऊर्जा प्रमेय चल बळ वडे थता कार्य ऊर्जा प्रमेय मित्रों अचल बळ आपणे भाग्ये जोवा मळे આપણે જે કઈ કામ કરવું પડે છે કોના દ્વારા કરવું પડે છે તો કે ચલ બળ વડે જ કાર્ય કરવું પડે છે બરાબર અચલ બળ છે એ ભાગ્યે જ જોવા પડે છે તો ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય વડે થતા નહીં તો કે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય છે એની આપણે વાત કરવી છે ચલ બળ માટે કાલે ચલ બળ ની વાત કરી હતી ચલ બળ એટલે શું તો કે મિત્રો કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એ ગતિ કરતો પદાર્થ છે એ ગતિ કરતા પદાર્થના સ્થાન કે સમય બરાબર કોઈ પણ પદાર્થની ગતિ છે એ ગતિ અને સ્થાન કે સમય અથવા તો સ્થાન સમય બંને પર આધાર રાખે તો એને ચલ બળ કહેવાય ઓકે તો સૌ પ્રથમ તો હું ચલ બળ ની તમને વ્યાખ્યા આપણે કહી શકું કે જે ચલ બળ એટલે શું તો કે ચલ બળ એટલે કે જે પદાર્થની ગતિ છે એ ગતિ સમય અને સ્થાન કાં તો સમય પર કાં તો સ્થાન પર અથવા તો બંને પર આધાર રાખતી હોય તેવા બળને આપણે શું કહેવાય તો કે ચલ બળ કહે છે બરાબર પદાર્થની ગતિ છે યાદ રાખજો કારણ કે અચલ બળ છે એ આપણે ભાગ્ય જ જોવા મળે બને ત્યાં સુધી આપણે ઉપયોગમાં લેતા જ નથી આપણે જે કઈ કાર્ય કરીએ છીએ કાર્ય શેના આધારે કરીએ તો કે ચલ બળ વડે કરીએ કારણ કે જે કાર્ય કરીએ એમાં સમય તો હોય જ છે બરાબર કઈ સમય બંધ નથી હોતો એટલે પદાર્થની ગતિ છે એ પદાર્થની ગતિ સમય પર કાં તો સ્થાન પર કાં તો સમય અને સ્થાન બંને પર આધાર રાખતી હોય તેવા બળને ચલ બળ કહેવાય તો એ ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેયની આપણે વાત કરવી ઓકે તો મિત્રો એક પરિમાણમાં હવે જો અહીંયા તમને એક પરિમાણ દ્વિ પરિમાણ અને ત્રિ પરિમાણ ખબર છે એક વખત તમને છે અહીંયા સમજાવી દઉં જો તમે ખાલી x અક્ષ લ્યો અને ખાલી x અક્ષ પર વાત કરતા હો આને કઈ અક્ષ લીધી તો કે x અક્ષ લીધી ખાલી x અક્ષ ની તમે વાત કરતા હો તો મિત્રો એને એક પરિમાણ કહેવાય હવે જો તમે x અને y બે અક્ષ ની વાત કરતા હો તો એને મિત્રો દ્વિ પરિમાણમાં કામ કર્યું કહેવાય અને x y અને z ત્રણેય અક્ષમાં તમે વાત કરતા હો તો એને ત્રિ પરિમાણમાં કામ કર્યું કહેવાય શું કર્યું કહેવાય ત્રિ પરિમાણમાં કામ બરાબર તો એક પરિમાણ એટલે સમજવાનું માત્ર x અક્ષની વાત થાય દ્વિ પરિમાણ એટલે x અને y ની ત્રિ પરિમાણ એટલે કે ત્રણેયની વાત થાય છે બરાબર તો એક પરિમાણમાં એટલે કે x દિશામાં ગતિ કરતા પદાર્થનું દળ m અને એનો વેગ v હોય ત્યારે ગતિ ઊર્જા કેટલી થાય અહીંયા જોઈએ તો આપણે હવે ને ચલ બળ માટે કાર્ય ઊર્જા છે કાર્ય ઊર્જા પ્રમેયની અભ્યાસ શરૂ કરીએ છીએ ઓકે તો સૌપ્રથમ અહીં હું લખું કે એક પરિમાણમાં એક પરિમાણ એટલે કે x દિશામાં ગતિ કરતા એમ દળનો પદાર્થ અને તેનો વેગ v હોય તો તેની ગતિ ઊર્જા તો તમને ખબર છે ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી નું સૂત્ર શું છે તો કે k બરાબર 1/2 mv² ઓકે તો કે એક પરિમાણમાં ગતિ કરતો પદાર્થ છે એટલે કે એક દિશામાં ગતિ કરતો પદાર્થ એમ દળનો પદાર્થ છે વી વેગથી ગતિ કરે છે તો એની ગતિ ઊર્જા કેટલી થાય તો કે 1/2 mv² થશે બરાબર એક પરિમાણ એટલે કે x અક્ષ પર છે એમ દળનો પદાર્થ વી વેગથી ગતિ કરે તો એની ગતિ ઊર્જા એટલે કાઇનેટિક એનર્જી કેટલી થાય તો કે k (1/2 mv²) હવે મિત્રો આ સૂત્ર છે આ સૂત્રની બંને બાજુ વિકલન કરતા બરાબર અહીંયા તો હું લખું સમીકરણ નું બંને બાજુ વિકલન કરતા હજો વિકલન એટલે મિત્રો વિકલન નું ચિહ્ન શું આવે તો કે d / dt
એટલે d by dt dot k equal to d by dt 1 half mv square. ઓકે બંને બાજુ મે શું કર્યું છે વિકલન કર્યું છે બંને બાજુ વિકલન કર્યું એટલે મિત્રો મે શું લીધું તો કે d ના છેદમાં dt d ના છેદમાં dt શું છે તો કે વિકલન છે બંને બાજુ કરું છું ઓકે તો અહીંયા હું કરું છું તો અહીંયા શું થશે તો કે dk ના છેદમાં dt શું થશે dk ના છેદમાં dt ઓકે તો dk ના છેદમાં dt થશે તો અહીંયા જો દળ મિત્રો અચળ છે 1 1/2 મૂલ્ય અચળ છે એટલે 1 1/2 m છે એ અચળ બહાર નીકળી જાય એટલે d dt અહીંયા શું થશે તો કે v² થશે હવે જો મિત્રો આનું સંકલન તમે સોરી વિકલન તમે કરો એટલે શું થશે તો આ સૂત્રનો આગળ વધારો એટલે dk ના છેદમાં dt equal to 1 1/2 m હવે જો અહીંયા સ્ક્વેર છે તો શું થાય જે ઘાત છે ઘાત આગળ આવે બરાબર અને એક ઘાત ઓછી થાય એટલે અહીં આવું થશે ને તો કે 2v dv ના છેદમાં dt આવું થશે ને મિત્રો આ આનું વિકલન છે શું થાય તો કે ઘાત છે ઘાત આગળ આવે એટલે 2v થશે અને અહીંયા જો v હોત તો 2v dv dv ઉડી જાય પણ અહીંયા છેદમાં dt છે એટલે શું હશે તો કે dv ના છેદમાં dt છે વધે છે ઓકે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો અહીંયા છે આ સૂત્રને આગળ વધારીએ તો અહીંયા હું જોઈ શકું છું કે શું થાય છે તો કે dk ના છેદમાં dt આ 2 ઉડી જાય એટલે mv dv ના છેદમાં dt મિત્રો આપણે એક સૂત્ર આવું ભણી ગયા છીએ કે અહીંયા લખી દઉં છું ઓકે dv ના છેદમાં dt ઇક્વલ ટુ શું થાય તો કે a થાય તો આ સૂત્રમાં આપણે મૂકીએ તો આવું થશે ને dk ના છેદમાં dt ઇક્વલ ટુ m a v બરાબર આના બરાબર મે શું મૂક્યો છે a આ v અને આ m હવે જો આપણે એક સૂત્ર આવું ભણી ગયા કે ફાઈ બરાબર મામા આવું સૂત્ર ભણી ગયા છીએ ને ઓકે તો અહીંયા આપણે લખીએ dk ના છેદમાં dt dk ના છેદમાં dt ઓકે મિત્રો તો અહીંયા શું હતે તો કે f v હવે એક સૂત્ર મિત્રો આપણે આવું ભણી ગયા કે dx ના છેદમાં dt ઇક્વલ ટુ શું થાય તો કે v થાય તો v બરાબર dx ના છેદમાં dt અહીંયા મૂકી દઉં તો આવું થશે ને dk ના છેદમાં dt dk ના છેદમાં dt ઇક્વલ ટુ f dx ના છેદમાં dt આવું થશે ને બરાબર ની બંને બાજુ એ dt dt છે એટલે શું થશે મિત્રો dt dt ઉડી જશે dt dt ઉડી જાય એટલે વધે શું તો કે dk ઇક્વલ ટુ f dx ઓકે મિત્રો તો જો હજી મને અહીંયા કાર્ય ઊર્જા પ્રમેય છે મેળવ્યું નથી હવે મિત્રો આ સૂત્રનું બંને બાજુ અહીંયા મેં વિકલન કર્યું હવે હું સંકલન કરે એટલે શરૂઆત થી અંતિમ સ્થાન સુધી બરાબર તો કે શરૂઆત થી અંતિમ સ્થાન એટલે પ્રારંભિક સ્થાન થી અંતિમ સ્થાન સુધી છે એમનું હું શું કરીશ તો કે સંકલન કરીશ તો અહીંયા લખું છું આપેલ સમીકરણનું પ્રારંભિક સ્થાન એટલે કે x i થી અંતિમ સ્થાન x f સુધી સંકલન એટલે શું મિત્રો તો કે નાગદાદાની ફેણ બરાબર તો ઇક્વલ ટુ અહીંયા શું છે તો કે dk છે અહીંયા શું છે તો કે f dx છે ઓકે મિત્રો હવે જોઈએ કે અહીંયા મારે લિમિટ લઈએ તો મને પ્રારંભિક સ્થાન થી અંતિમ સ્થાન એટલે અહીંયા હું લિમિટ શું મૂકી તો કે xi થી xf મૂકી તો અહીંયા એનર્જી છે તો અહીંયા શું મૂકી તો કે ki થી kf મૂકી બરાબર કાઇનેટિક એનર્જી પ્રારંભિક એનર્જી થી અંતિમ એનર્જી
હવે આ તો વિકલન હતો, હવે મારે એનું સંકલન કરવાનું. તો અહીંયા બોર્ડ વર્ક છે એનો એક SS લઈ લો, એટલે હું પાછો અહીંથી તમને શરૂ કરાવું છું. તો એક SS છે, આનો SS લઈ લો. ઓકે, તો હવે આ સાઇડ છે એ તમને દૂર કરીને અહીંથી કન્ટિન્યુ કરું છું. ઓકે, તો આ બાજુ છે એને દૂર કરું છું. સંકલન કરું છું એટલે શું થશે? તો કે kf માઇનસ ki થશે. f x f માઇનસ xi થશે. ઓકે, kf માઇનસ ki એટલે શું થાય? તો કે ડેલ્ટા k f ડેલ્ટા x. તો મિત્રો જો આ સૂત્ર અથવા તો kf માઇનસ ki ઇક્વલ ટુ f ડેલ્ટા x આ સૂત્ર છે એ આપણને ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર છે. ઓકે મિત્રો, કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર આપણને મળ્યું છે. કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરવી છે મિત્રો. કાર્ય ઉર્જા પ્રમેય છે એ ન્યૂટનની ગતિના બીજા ન્યૂટનના બીજા નિયમનું સંપૂર્ણ માહિતી નથી આપતું, બરાબર? તો અહીંયા લખીએ કાર્ય ઉર્જા પ્રમેય ન્યૂટનના બીજા નિયમની સંપૂર્ણ માહિતી આપતું નથી, બરાબર? ન્યૂટનની ગતિના બીજા નિયમ સાથે કાર્ય ઉર્જા પ્રમેય છે એ સંકળાયેલો છે, પણ એ સંપૂર્ણ માહિતી નથી આપતો. હવે આગળનો બીજો મુદ્દો લખીએ કે કાર્ય ઉર્જા પ્રમેય ન્યૂટનના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે, બરાબર? ન્યૂટનનો જે બીજો નિયમ છે ને એનું સંકલિત સ્વરૂપ છે. કાર્ય ઉર્જા પ્રમેય છે, ન્યૂટનનો બીજો નિયમ છે, સદિશ છે. કેવું છે? સદિશ સ્વરૂપે છે. કાર્ય ઉર્જા પ્રમેય છે એ અદિશ સ્વરૂપે છે. તો અહીંયા હું લખું કે ન્યૂટનનો બીજો નિયમ સદિશ સ્વરૂપે છે. જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય અદિશ સ્વરૂપે. ઓકે મિત્રો, તો અહીંયા છે કાર્ય ઉર્જા પ્રમેયની વાત આપણે કરી દીધી છે, પણ હજી એમના અગત્યના ત્રણ મુદ્દાઓ છે. ઓકે, તો કાર્ય ઉર્જા પ્રમેયના અગત્યના મુદ્દાઓ છે, અગત્યના મુદ્દાઓ વિશે આપણે વાત કરવી છે. તો એક SH છે એ તમે આમનો લઈ લો, અને પછી જે આપણે વાત કરવી છે એ અગત્યના મુદ્દાઓની વાત કરવી છે. ઓકે, તો હવે જોઈએ અગત્યના
મુદ્દાઓ. મિત્રો કાર્ય ઉર્જા પ્રમેયના અગત્યના ત્રણ મુદ્દાઓ છે. કેટલા મુદ્દાઓ છે? ત્રણ. ઓકે, મુદ્દાઓ છે. ત્રણ મુદ્દાઓ શું કહે છે? તો કે જો પહેલો મુદ્દો એવો કહે છે, પદાર્થ જો પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા કે શૂન્ય હોય તો પદાર્થ પર થતું કાર્ય શૂન્ય હોય અને ગતિ ઉર્જા અચળ રહે તેવી રીતે પદાર્થની ઝડપ અચળ રહે. હવે જો અહીંયા ફેરફાર એટલે કે ગતિ ઉર્જા નો ફેરફાર છે શૂન્ય રાખવાનો છે, ગતિ ઉર્જા છે કેવી રાખવાની છે? તો કે અચળ રાખવાની છે. ગતિ ઉર્જા અચળ રહે તેની ઝડપ એ કેવી રહેશે? અચળ રહેશે. ઝડપ અચળ રહેવા છતાં છે એમનું કાર્ય શૂન્ય થાય. આવું કેમ મિત્રો બને? તો જો નિયમિત વર્તુળાકાર માં ગતિ હોય એટલે એક તો વર્તુળ લો બરાબર, પદાર્થ ધારો કે અહીંથી ગતિ કરવાનું શરૂ કરે છે, અચળ ઝડપ છે બરાબર, અચળ ઝડપે એ ગતિ કરે છે એટલે એની ઉર્જા ગતિ ઉર્જા કેવી રહેવાની? અચળ જ રહેવાની. એટલે કે એનો ફેરફાર છે એ ફેરફાર શૂન્ય થવાનો બરાબર. ગતિ ઉર્જા છે નથી તો ધીમી પડવાની, નથી વધારે થવાની. ગતિ ઉર્જા કેવી રહેવાની? અચળ રહેવાની. ગતિ ઉર્જા અચળ રહેવાની તો એની ગતિ પદાર્થની ઝડપે કેવી રહેવાની? અચળ જ રહેવાની. છતાં છે એમનું કાર્ય છે મિત્રો, કાર્ય કેમ શૂન્ય થાય? તો તમને ખબર છે મિત્રો કે કાર્ય માટે જરૂરી શું છે? તો કે એક તો બળ જરૂરી છે અને એક તો સ્થાનાંતર જરૂરી છે. જો બળમાંથી બળ કા સ્થાનાંતર બંને જરૂરી છે, બે માંથી એક વસ્તુ જો ગેરહાજર હોય તો કાર્ય ફિઝિક્સની દ્રષ્ટિએ થયું ન કહેવાય. શું કહેવાય? તો કે શૂન્ય થયું કહેવાય. કેવી રીતે? તો જો તમે અહીંથી શરૂઆત કરો, અચળ ઝડપે નિયમિત વર્તુળાકાર માર્ગ પર ગતિ કરો છો એટલે એમની ગતિ ઉર્જા કેવી છે? તો કે ગતિ ઉર્જા અચળ છે એટલે એમનો તફાવત ડેલ્ટા કે છે કેવો થવાનો? તો કે શૂન્ય થવાનો. તમે અહીંથી ફરીને અહીંયા આવો છો તો તમે જ્યાંથી શરૂઆત કરીને જે આવ્યા છો ત્યાં એમનું સ્થાનાંતર કેવું થઈ ગયું મિત્રો? શૂન્ય થઈ ગયું. તો એ ગતિ નું સ્થાનાંતર શૂન્ય થઈ ગયું એટલે કેવું થયું? તો કે કાર્ય શૂન્ય. કે સવાર થી સાંજ સુધી પંખો ફરે છે, પંખો કયો માર્ગે ફરે છે? તો કે નિયમિત વર્તુળાકાર ગતિ એ ફરે છે બરાબર. સવાર થી સાંજ સુધી એટલો જ એને પાવર મળે છે અને એટલી જ ઝડપે જે ફરે છે, ઘડીક વધી જાય ઘડીક ઘટી જાય એવું થતો નથી. તો એ જેટલી ઝડપે ફરે છે એટલો સવાર થી સાંજ સુધી ફરે છે, ગોળ 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 ફરિયા જ કરે છે, છતાં એમની ગતિ સાંજ થાય ત્યાં શૂન્ય ગણવામાં આવે છે. કેમ? તો કે એમનું સ્થાનાંતર નથી થતું. સ્થાનાંતર બળની દિશામાં હોય કે સ્થાનાંતર ને બળની દિશામાં કોઈ ઘટક હોય તો પદાર્થ પર કાર્ય થાય તેથી પદાર્થની ગતિ ઉર્જામાં વધારો થાય. જો કે હવે પદાર્થ નું સ્થાનાંતર બળની દિશામાં, એટલે મિત્રો નીચે તરફ આપણને કયું બળ લાગે? તો કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે mg બરાબર. ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે. હવે જો કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે એટલે ઉપરથી હું પદાર્થને છોડવામાં આવું તો પદાર્થ છે નીચેની તરફ ગતિ કરે છે. એટલે ઉપર જેટલી સ્પીડ હતી એટલું નીચે આવતા એની સ્પીડમાં શું થશે? વધારો થશે. કેમ? તો કે બળની દિશામાં સ્થાનાંતર કરે છે. ઓકે, બળની દિશામાં સ્થાનાંતર કરે એટલે મિત્રો એમની ગતિમાં વધારો થાય. ગતિમાં વધારો થાય એટલે એની ગતિ ઉર્જામાં શું થવાનું? તો કે વધારો થવાનો. એવી રીતે જો પદાર્થનું સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં હોય, બળ નીચેની તરફ લાગે, હવે એનું સ્થાનાંતર મારે વિરુદ્ધ દિશામાં કરાવવું છે. કોઈ પણ પદાર્થને નીચેથી લઈને ઉપરની તરફ ફેંકવો છે તો નીચેની તરફ એનું બળ લાગે છે અને મારે એને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં કરાવવું છે. તો પદાર્થ વડે કાર્ય થયું કહેવાય તેથી પદાર્થની ગતિ ઉર્જા શું થાય? તો કે ઘટાડો થાય. કેમ? તો કે ઉપર તરફ જાય અને એની ગતિ કેવી થતી જાય? ઘટતી જાય. ગતિ ઘટવાને કારણે પાછો નીચે ફરીથી પડી જાય. એટલે ઉપર તરફ જતો જાય, જેમ જેમ ઉપર જાય એમ એની ગતિમાં ઘટાડો થતો જાય. તો ગતિમાં ઘટાડો થતો જાય એમ એમ એની ગતિ ઉર્જામાં શું થાય? તો કે ઘટાડો થાય. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આપણે આ ઉદાહરણ જોયું છે, કાર્ય ઉર્જા પ્રમેય જોયું અને એના અગત્યના ત્રણ મુદ્દાઓ જોયા અને આપણે અહીંયા સમજણ મેળવી છે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.